અમદાવાદમાં 100 કરોડથી વધુના હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે। આ મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જે મલ્ટીનેશનલ કંપની સાથે થતા હવાલા રેકેટનો ખુલાસો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ચાઇનીઝ નાગરિક સહિત 3 ની ધરપકડ કરી છે। અમદાવાદ અને દિલ્હીથી ઝડપાયા છે હવાલા ઓપરેટર। ભારત અને વિદેશની કંપનીના રૂપિયાના કરતા હતા હવાલા। હવાલા રેકેટ અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉદય, હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે, કેવી રીતે આ પૂરો જે મામલો છે તે સામે આવ્યો ને હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? નિધિ, જો વાત કરવામાં આવે તો અત્યારે જે પ્રમાણે આખી ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ નોંધાય છે, ફરિયાદની વિગતો પ્રમાણે આપણે વાત કરું તો મલ્ટીનેશનલ કંપની જે હતી તેની સાથે હવાલા રેકેટનો આખો ખુલાસો થયેલો છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક ચાઇનીઝ નાગરિક સહિત 3 આરોપીઓની જે છે ધરપકડ કરી લીધી છે અને અંદાજે 100 કરોડથી પણ વધે વધુનો હવાલો રેકેટ આખો સામે આવ્યો છે। અમદાવાદ દિલ્હી ખાતેથી જે છે આ આખો હવાલો પણ ઝડપાયું છે અને બંને જગ્યા ઉપરથી ઓપરેટ થતો હોવાનું પ્રાથમિક વિગતો સામે આવી છે। ભારત અને વિદેશની કંપનીઓના રૂપિયા એકત્ર હતા અને આ ક્રાઇમ બ્રાન્ચે આગળ તપાસ જે છે શરૂ કરી દીધી છે। મહત્વનો ખુલાસા એ રહેશે કે તપાસની અંદર હવે નવા નામ કે નવા સ્થળો કે નવી રકમ જે છે એ શું આવે છે। જી ઉદયપુરી માહિતી માટે આભાર। તો માત્ર અમદાવાદ નહીં પરંતુ દિલ્હી સુધી આ હવાલા રેકેટના તાર જોડાયેલા હતા। સૌથી મોટી વાત, 100 કરોડથી વધુના હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે, મલ્ટીનેશનલ કંપની સાથે હવાલા રેકેટનો પૂરો ખુલાસો થયો છે। હાલ તો 4 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે।